श्री अखिल आंजना केळवणी मंडळ संचालित आदर्श शैक्षणिक संकुल मा हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटण संलग्न आदर्श साइंस कॉलेज तथा आर्ट्स एंड कॉमर्स कॉलेज मा प्रवेश शुरू थई गयेला छे। संस्कार शिस्त अने शिक्षण ने अनुसरती विसनगर शहर नी एकमात्र संस्था आदर्श मा प्रवेश मेळवीने तमारी भविष्य नी कारगिरी उज्ज्वल बनावो। अहीं केमिस्ट्री लैब, फिजिक्स लैब जेवी लैब मा अनुभवी शिक्षकों द्वारा विद्यार्थियोंने प्रैक्टिकल द्वारा शिक्षण आपवामा आवे छे। दरेक विद्यार्थी ने पोताना अनुकूल समय मा वांचवा माटे सुंदर लाइब्रेरी नी व्यवस्था पण करवामा आवी छे। कम्प्यूटर शिक्षण माटे पण सचोट अनुभवी शिक्षक ना मार्गदर्शन नीचे कम्प्यूटर शिक्षण आपवामा आवे छे। अने ऑडियो विज्युअल मॉडर्न क्लासरूम नी सुंदर व्यवस्था नी साथे साथे मल्टीमीडिया हॉल मा पण शिक्षक ना मार्गदर्शन नीचे शिक्षण आपवामा आवे छे। અને હા, ખાસ અમારા આદર્શ યોગ અભ્યાસ કેન્દ્રમાં પણ પ્રવેશ શરૂ થઈ ગયેલ છે। વિદ્યાર્થીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ એટલે આદર્શ છાત્રાલય તેમજ આદર્શ ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આજે જ સંપર્ક કરો। આદર્શ શૈક્ષણિક સંકુલ, સવાલા દરવાજા, વિસનગર। સંપર્ક કરો 0 27 65 22 22 41, 82 00 34 86 96। આજે 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિસનગર તાલુકાના કાંસા ગામના સરદાર ચોકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાંસા દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી શ્રી જે કે પટેલ, ડોક્ટર શ્રી બી કે પટેલ આયુષ્ય તબીબી અધિકારી તથા ડોક્ટર શ્રી સંતોષ પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ અને કાંસા ગામના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી જસુભાઈ વી પટેલ સહિત ગ્રામજનો હાજર રહી અને યોગના વિવિધ આસનો વિશે માહિતી મેળવી હતી અને સૌએ પ્રાણાયામ અને યોગનો લાભ લીધો હતો। ચાલુ રેલવે દ્વારા ઉજ્જૈન ધાર્મિક પ્રવાસમાં પવિત્ર આસો માસમાં શ્રી ચારધામ આશ્રમ ઉજ્જૈન ખાતે શિવકથાનો લાભ લેવા આજે જ બુકિંગ કરાવો। દશમી શિવકથા જેના વક્તા તરીકે પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર શ્રી કૃણાલ જોશી કથાનું રસપાન કરાવશે ફક્ત 4,500 રૂપિયામાં। રેલવે ટિકિટ, રહેવા જમવાની વ્યવસ્થા સાથે, તો આજે જ બુકિંગ કરાવો। શ્રી યુમિયા યાત્રા ગ્રુપ, વિસનગર। મોબાઈલ નંબર 99 98 820 291, 91 065 29 016। આજે વિસનગર શહેરની નવયુગ શિશુ નિકેતનના સંચાલક મંડળ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફ મિત્રો જોડાયા હતા। શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતી આપવામાં આવી હતી। યોગ ટ્રેનર શ્રી યોગેશભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને પ્રાણાયામ અને ધ્યાનના યોગના વિવિધ આસનો કરાવ્યા હતા અને જીવનમાં યોગનું મહત્વ કેટલું છે અને તેના ફાયદા વિશે માહિતી આપી હતી। નવયુગ શિશુ નિકેતનના સંચાલક શ્રી મતી તૃષાબેન દેસાઈ અને સમગ્ર શિક્ષિકા બહેનો પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને બાળકોને રસ પડે તેવા ડાન્સ સાથે યોગ કરાવ્યો હતો, જેમાં શિક્ષકોએ પણ આનંદ ઉઠાવ્યો હતો। વિસનગર નગરપાલિકા દ્વારા આજે 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી શહેરના એમએન કોલેજના મેદાનમાં કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ ગળિયા, એમએન કોલેજના પ્રિન્સિપાલ શ્રી મોર સાહેબ, સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલ, નેતા, નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સુધીરભાઈ કંસારા જેવા ગણ્યાકાંઠા વ્યક્તિઓ જ યોગ દિવસની ઉજવણીમાં હાજર રહ્યા હતા। વિસનગર નગરપાલિકા દ્વારા આ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હોય અને પાલિકાના ભાજપના એક પણ ચૂંટાયેલા સભ્યો હાજર નહીં રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો અને જેઓ નિમંત્રક અને અધ્યક્ષ તરીકે હતા તેવા ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક પણ હાજર નહોતા રહ્યા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન અને ખાસ માનવતા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોય ત્યારે શહેરમાંથી આટલા જ આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો હાજર રહે તે ઘણી જ શરમજનક બાબત કહી શકાય અને કેટલાક લોકો તો દરરોજ વહેલી સવારે ચાલવા માટે આવે છે તેમને પણ વિનંતી કરીને યોગ કરવા માટે બેસાડવા પડ્યા હતા।
શહેરના મધ્યમાં આવેલી છેલ્લા 85 વર્ષથી બાલ મંદિરથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ ધરાવતી શૈક્ષણિક સંસ્થા એટલે માતૃશ્રી જગુભાઈ બાલ મંદિર તથા પ્રાથમિક શાળા, તાલીમી તથા અનુભવી શિક્ષિકા બહેનો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. મધ્યમ વર્ગને પોસાય તેવી ફી, દર મહિને વાલી મીટિંગ દ્વારા બાળકોના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા, વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોની ઉજવણી દ્વારા બાળકને ઉત્સવપ્રિય અને સંગઠન તથા સહકારના સંસ્કાર આપવામાં આવે છે. વર્ષના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ કરાય છે. મલ્ટીમીડિયા તથા કોમ્પ્યુટર શિક્ષણની સાથે સાથે વિજ્ઞાનના સાધનો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણમાં દરેક વર્ગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાલ મંદિરમાં મોન્ટેસરી અને પપેટ દ્વારા નાના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. તો આજે જ પ્રવેશ મેળવી લો માતૃશ્રી ચકુબાઈ બાલ મંદિર પ્રાથમિક શાળા, સરદાર સોસાયટી, ફાયર સ્ટેશનની બાજુમાં, વિસનગર. સંપર્ક કરો 98 96 63 65 29. શહેરની માતૃશ્રી ચકુબાઈ બાલ મંદિર અને પ્રાથમિક શાળા દ્વારા પણ આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા આચાર્ય શ્રી વંદનાબેન આચાર્ય અને શિક્ષિકા બહેનો દ્વારા શાળાના બાળકોને પ્રાણાયામ અને યોગ કરાવવામાં આવ્યો હતો, જેમાં નાના બાળકોને બેઠા બેઠા જ ધ્યાન કેન્દ્રિત કરવું અને પ્રાણાયામ દ્વારા કેવી રીતે શ્વાસ લેવા અને છોડવા તેની સમજણ આપી હતી અને આજના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિસનગર શહેર તેમજ તાલુકામાં છેલ્લા 64 વર્ષથી ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ તેમજ બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી સંસ્થાએ નવયોગ શિશુ નિકેતન, જ્યાં છે આપનું બાળક યોગ્ય શિક્ષણ ગ્રહણ કરી શકે તેવું શિક્ષણને અનુરૂપ વાતાવરણ અને 21મી સદીમાં ચાલતું ડિજિટલ એજ્યુકેશન, જેમ કે સ્માર્ટ મલ્ટીમીડિયા ક્લાસરૂમ, વાઇફાઈ કેમ્પસ, વિડીયો લાઇબ્રેરી અને બીજી ઘણી વિશેષતાઓ, જેમ કે અનુભવી સ્ટાફ, વર્ગમાં મર્યાદિત સંખ્યા, દરેક વિષયમાં ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સાંસ્કૃતિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, બુક્સ, ટોય્સ, વિડીયો અને ઓડિયો લાઇબ્રેરી, પૌષ્ટિક અલ્પાહાર, સ્કૂલમાં અને જુક્ષાની સુવિધા અને હા, દરેક વર્ગને પોષાય તેવું ફીનું ધોરણ. તો આવો શિક્ષણ અને સંસ્કારના ઉપન એવા નવયુગ શિશુ નિકેતન અને NSN ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે પ્રવેશ ચાલુ જ છે. સરનામું નોંધી લેશો, નવયુગ શિશુ નિકેતન, કમાણા 4 રસ્તા, વિસનગર. મોબાઈલ નંબર 82 00 24 71 82. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544. વિસનગર કે ન્યૂઝ.